વંદે માતરમ વાત્સલ્ય યોજના ગૌરવની ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે અમિશા રાજ. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો નેત્રંગ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન ચાલુ રહ્યું છે ત્યારે નેત્રંગ તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉમદારની પાછળ ટ્રેક્ટર બાંધી પોસ્ટર સરકારની વિરોધ નોંધાવ્યો અને ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરી હતી. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનને લઈ નેત્રંગ ચાર રસ્તા ખાતે પણ તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રિપોર્ટર યુસુફ મોહમ્મદ મલિક ભાઈ. જ્યારથી પણ આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવેલું છે ત્યારથી લઈને પેટ્રોલ અને ડીઝલના અસંખ્ય ભાવ વધારો કરી રહ્યા છે, જેનાથી લઈને આ દેશની પ્રજાની કમર તૂટી રહી છે. ખાસ કરીને હમણાં 20 દિવસની અંદર આ લોકોએ 10 થી 15 રૂપિયા કરતાં પણ વધુ ડીઝલ અને પેટ્રોલની અંદર ભાવ વધારો કરી, અને એક બાજુ કોરોનાની મહામારીમાં લોકો પીડાઈ રહ્યા હતા ત્યારે બીજી બાજુ આ ડીઝલ અને પેટ્રોલના દિવસે ને દિવસે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા કરી અને લોકો પર એક ત્રાસ ગુજારી રહી છે આ દેશની ભારતીય જનતા પાર્ટી. ત્યારે મારે કહેવું છે કે આ વિસ્તારની અંદર સૌથી વધુ ખેડૂતોનો લોકો ખેતી કરીને જીવન ગુજારી રહ્યા છે ત્યારે એક વીંગાની અંદર કમસે કમ 5 થી 7 વખત ટ્રેક્ટર ખેતરની અંદર ચલાવવાનું હોય, એની અંદર 2.5 લિટર પેટ્રોલ એક વીંગાની અંદર 2.5 લિટર પેટ્રોલ એક વખત બળે, 250 રૂપિયાનું ભારણ ડીઝલની અંદર 250 રૂપિયાનું ભારણ ખેડૂતોની ઉપર ઠોકી દેવામાં આવેલું છે. ત્યારે એક બાજુ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી અને બીજી બાજુ આવી રીતે ડીઝલની અંદર અસંખ્ય ભાવ વધારો કરી અને લોકોની ઉપર આ લોકોની કમર તોડી નાખેલી છે. ત્યારે આજે નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ અને યુવક કોંગ્રેસના કાર્યકરો અને તમામ આગેવાનો સાથે મળી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ને રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર મોકલવા માટે આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા અમે લોકો આવેલા છીએ.